ગુજરાતના સૌથી મોટા મોટો મેરો લોક મેરો કહેવાય આ બૌઢાનો મેરો. સો હા હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલના નવા વિડીયોમાં. અને ફાઇનલી તમને ગુજરાતનો સૌથી મોટો મેળો બતાવવા આવી ગયા છીએ. આજે આપણે છીએ વૌઠામાં, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠામાં ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે. અને આજે તમને આ મેળો બતાવવા આવી ગયા છીએ. આપણી ચેનલ પર જૂનાગઢના ભવનાથના મેળાનો, અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો અને ગાંધીનગરના પલ્લીના મેળાનો વિડીયો અપલોડ કર્યો છે. તમે ખૂબ જ સપોર્ટ આપો છો, એવો સપોર્ટ આ વિડીયોને આપતા રહેજો. આ વિડીયો 4-5 પાર્ટમાં આવશે. તો આજે તમને વૌઠાના મેળાને પૂરી માહિતી આપે છે, અહીંયાનું શું પૌરાણિક મહત્ત્વ છે, બધી જ માહિતી આજના વિડીયોમાં આપવાના છે. તો વિડીયો પ્લીઝ પૂરો જતા રહેજો. તો ચાલો આનંદ કરીએ અમે મેળાને અને વિડીયોને સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, આપણી ગરવી ગુજરાતમાં દર વર્ષે 1000થી વધારે લોકમેળાઓ યોજાય છે, જેમાંથી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાતો વૌઠાનો લોકમેળો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ગણાય છે. કારતક સુદ 11 થી પૂનમ સુધી ભરાતા આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળાની મજા માણે છે. આ મેળો જ્યાં ભરાય છે એ જગ્યાએ 7 નદીઓનો સંગમ થાય છે, એટલા માટે આ જગ્યાનું પૌરાણિક મહત્ત્વ પણ વિશેષ રહેલું છે. તો આજના વિડીયોમાં તમને વૌઠાના મેળાની A to Z માહિતી આપવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. આ મેળા સિવાય પણ ગુજરાતના ઘણા બધા મોટા મોટા મેળાઓના વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલા છે. તો જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયોને લાઇક જરૂરથી કરજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને અમારા બીજા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો. સો દોસ્તો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વૌઠામાં. જો તમારે અહીંયા આવવું હોય તો તમે વ્હીકલ લઈને આવી શકો છો, અને બસમાં આવવું હોય તો અમદાવાદથી તમારે ધોળકા અથવા તો બાવળાથી તમને સ્પેશિયલ મેળાની બસ મળી જશે. તો આ છે વૌઠા ગામનો મુખ્ય પ્રવેશદ્વાર, સપ્ત સંગમ તીર્થ વૌઠા એવું તમે અહીંયા વાંચી શકો છો. એટલે કે અહીંયા 7 નદીઓનો સંગમ થાય છે, જે આપણે એના ઇતિહાસ વિશે અમને આગળ વિડીયોમાં વાત કરવાના છીએ. દોસ્તો, આજે છે કારતક સુદ 14 દિવસ, એટલે કે મેળાનો 4th દિવસ. સૌથી પહેલાં તમને આ મેળાના પૌરાણિક મહત્ત્વ વિશે વાત કરી દઈએ અને પછી તમને મેળો બતાવીએ છીએ. 7 નદીઓના સંગમ, સપ્ત સંગમના કિનારે આવેલું અહીંયા પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે, જેને બહુ તીર્થેશ્વર મહાદેવ, સંગમેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને ચકલેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ મહાદેવની સ્થાપના પાંડવોએ ગુપ્તવાસ વખતે કરેલી છે. અને અત્યારે તમે આ મહાદેવના દર્શન કરી રહ્યા છો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, વિડીયોને લાઇક જરૂરથી કરજો. બીજી અહીંયાની માન્યતા એવી છે કે ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે, અને કારતક સુદ પૂર્ણિમાના દિવસે અત્યારે પણ આ જગ્યાએ પવિત્ર સ્નાન કરવા માટે આવે છે. તો અહીંયા ભગવાન કાર્તિકેયની ચરણ પાદુકાનું પણ પૂજન કરવામાં આવે છે. તો દોસ્તો, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો જગતગુરુ શંકરાચાર્યના મઠ અને પાંડવોની ગાદીના. તો અહીંયાનું આ છે પૌરાણિક મહત્ત્વ. હવે તમને મેળા બાજુ લઈ જઈએ છીએ. દોસ્તો, 7 નદીઓના આ સંગમ સ્થાને દૂર દૂરથી લોકો અહીંયા પોતાના પરિવાર સાથે આવે છે, અને નદીની રેતમાં અહીંયા 5 દિવસ રોકાય છે અને મેળાની મજા માણે છે, જેની માહિતી તમને પાછળથી આપીએ છીએ. સૌથી પહેલાં અહીંયાથી સપ્ત સંગમ સ્થાને જવા માટે નાનકડા પુલનું નિર્માણ કર્યું છે. તો આપણે હવે પુલ ઉપર થઈને જતા રહીએ છીએ સપ્ત સંગમ બાજુ. અને અહીંયા 7 નદીઓનું સંગમ થાય છે, જેમાં સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્વો, માજમ અને શેઢી આ 7 નદીઓનો અહીંયા સંગમ થાય છે. અહીંયા લોકો પોતાના પિતૃતર્પણ માત્રે આવે છે, અસ્થિ વિસર્જન કરે છે, અને ઇતિહાસ મુજબ વાત કરી તેમ કાર્તિકે અહીંયા સ્નાન કરવા માટે આવે છે, એટલે અહીંયા લોકો સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. પેલી બાજુ સ્નાનમાં લેડીઝો છે, એટલા માટે આપણે અહીંયા તમને દૂરથી આ વિડીયો બતાવી રહ્યા છીએ. સો દોસ્તો, ફાઇનલી હવે આપણે આવ્યા છીએ વૌઠામાં આવેલો જે સપ્ત સંગમ કહેવાય છે,
એ નદીઓનો સંગમ હવે આપણે અત્યારે નદીમાં છીએ. અહીંયા લોકો અહીંયા રોકાણ કરે છે. અગિયારસના દિવસથી છેક પૂનમ સુધી રોકાય છે. પહેલાં સંગમ વિશે વાત કરી દઉં. આ બાજુથી સાબરમતી નદી અને આ બાજુથી બીજી નદી આવે છે. પેલી બાજુ બધા ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે અને અહીંયા કહેવાય છે કે અહીંયા સાત નદીઓનો સંગમ ભેગો થાય, એટલે કે સાત નદીઓ અહીંયા ભેગી થાય છે. એટલા માટે આ મેળાનું એક વિશેષ મહત્ત્વ રહેલું છે. અને અહીંયા લોકો પિતૃ તર્પણ માટે પણ આવે છે અને આ દિવસોમાં અહીંયા સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ અહીંયા જે ટેન્ટ નાખીને આ લોકો રહે છે એમના જોડે જઈએ ને થોડીક માહિતી તમને એમના જોડેથી આપીએ છીએ. તો ચાલો હવે જઈએ છીએ આપણે ટેન્ટ બાજુ. તો વિડીયો તમને પસંદ આવતો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા માટે આ ઇન્ફોર્મેટિવ અને ઘણા બધા અલગ અલગ મેળાઓના વિડીયો આપણે લાવતા રહીએ છીએ. તો ચાલો હવે મળીએ છીએ ટેન્ટમાં આ લોકો કઈ રીતે રહે છે અને એની શું માન્યતા છે. મારું નામ ભાઈ યોગેશ છે. આપણું નામ વિજય અને આપણું નામ કાળુભાઈ. અમે અસલાલીના રહેવાસી છીએ. અગિયારસથી આવીએ છીએ. પૂનમ સુધી મેળાની મોજ કરીએ છીએ. પૂનમ સુધી નાવાની મજા આવે છે. બાકી તો આપણા ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો ઔઢા અને અમે ખૂબ જ મજા આવે છે. અહીંયા સાત નદીઓનો સંગમ થાય છે. અહીંયા અમે ઘણા વર્ષોથી આવીએ છીએ અહીંયા અને પાંચ દિવસ અહીંયા જ રહીએ છીએ. તો પરિવાર સાથે ફેમિલી સાથે મજા આવે છે. ગધેડાનો ઘોડા ગધેડાનો વેપાર થાય છે. પહેલાં અગિયારસના દિવસ પછી મેળો ચાલુ થાય છે. અમારો પોપો છે ભાઈ. અમારા ભજી દાદા છે. અમારા ભજી દાદા છે. આ ભાઈ મેળાની મોજ લે છે. ખૂબ જ વર્ષોથી મેળો માને છે. ખૂબ મોજ લે છે. આ બધા અમારા દોસ્તો ફેમિલી છે. અમારું બધું ઘર કુટુંબ છે. હા જોઈ લો. અહીંયા આવે છે બધા. આ રીતે રહે છે. પાલ બધો છે. શું કરે છે. તમે ગુજરાતમાં રહેતા હોય તો ઔઢાનો મેળાનો આનંદ લો, મોજ લો. એક વાર જરૂર આવજો. બરાબર. અને આપણા આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરજો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો. સો દોસ્તો, તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એટલા માટે આપણે ફાઇનલી આવી ગયા છીએ ફરીથી મેળામાં. વૌઠાણનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે, એટલે તમને અહીંયા એ ટુ ઝેડ વસ્તુ મળી જવાની છે. તમે જોઈ લો આ બાજુ જે અહીંયા અલગ અલગ ગલીઓ સેટ કરેલી હોય છે. અહીંયા કાપડની ગલી છે. આ બાજુ બાળકોના રમકડા તમને જે પણ જોઈએ મળી જશે. અને વૌઠાના મેળામાં જે રાઈડો આવે છે, મોટી ચગદોળો અને રાઈડો, એવડી મોટી ચગદોળો તમે કોઈ જગ્યાએ નહીં જોઈ હોય. અહીંયા ફ્લેટ 100 રૂપિયામાં કોઈ પણ રમકડું તમે લઈ શકો છો. ખાવા પીવાની વસ્તુ પણ તમને અહીંયા બધી જ મળી જવાની છે. આ જોઈ લો, આ છે મેળાની મજા. અહીંયા આ બાજુ જે વસ્તુ મળે છે તમે તમારા બાજુ શું કહો છો એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો. અને પાછળની બાજુ તમે જોઈ શકો છો બાળકો અહીંયા ગાડીનો આનંદ લઈ રહ્યા છે. બાકી બાળકો માટે પણ, નાના બાળકો અને મોટા માટે પણ ખૂબ જ ઘણી બધી અહીંયા રાઈડો આવેલી છે. અને મેળો અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ભરાય છે. અહીંયાનો રિયલ અવાજ તમે સાંભળી લો એકવાર. દોસ્તો, તમે કોઈ પણ મેળામાં જશો તો આ વસ્તુ તમે ફાઇનલ જોઈ છે કે રિંગ નાખો અને ઇનામ જીતો. તો અહીંયા એ ટાઈપનું પણ ઘણા બધા અહીંયા ટેન્ટ લગાવેલા છે. તો આ રમત તમને મેળામાં જોવા મળશે. દોસ્તો, વૌઠાના મેળામાં તમને હાથ વડે ભરતકામ કરેલી ઘણી બધી ભાતીગળ વસ્તુઓ તમને અહીંયાથી મળી જશે. અને ખરેખર મેળાની મજા આ જ છે. બીજી તો તમે વસ્તુ અહીંયાથી ઘણી બધી ખરીદી કરી શકો છો. અને એ સિવાય તમે રૂટિન ઘરમાં જે યુઝ કરવાની, જેમ કે ઘડિયાળ છે, ફોટો ફ્રેમ છે, આ બધી વસ્તુ પણ તમને અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો એ પણ તમે અહીંયાથી લઈ શકો છો. ચાલો આપણે મળીએ છીએ એક વેપારીને અને મેળા વિશેની થોડી ઘણી માહિતી મેળવીએ છીએ. વૌઠા ગામનો સૌથી ગુજરાતમાં મોટામાં મોટો મેળો લોક મેળો લાગે છે.
બધી ઘણા પ્રકારની વસ્તુ મળે છે તમારા મેળાની અંદર. ઘણા મેળા ફરો પણ આ મેળા જેવા કોઈ મેળામાં લાભ નહીં મળતો તમે. કારતક સુદ 11 ચાલુ થાય પૂનમે પતે લોક મેળો શાળામાં મોટામાં મોટો ગુજરાત રાજ્યની અંદર મોટામાં મોટો મેળો છે. દીપકભાઈ ભાટી દોસ્તો, વઉઠાના આ મેળામાં તમારે ઘરમાં નાની સોયથી લઈને ઘર જરૂરિયાતની એ ટુ ઝેડ મોટી વસ્તુ પણ ખૂબ જ સેલમાં મળી જાય છે. તમે જોઈ લો, અહીંયા કોઈ પણ જેકેટ માત્ર 150 રૂપિયામાં છે. અને આ બાજુ તમે જોશો તો સિંગલ બેડ બ્લેન્કેટ 1000માં 4 છે, ડબલ બેડ 500 રૂપિયામાં 1 છે. તો આવા ઘણા બધા સેલ તમને જોવા અહીંયા મળી જવાના છે. ચાલો હવે તમને થોડાક સેલ બતાવીએ છીએ. ચલો નાના છોકરા માટે, ભાઈઓ માટે, ચલો સમરકોટ આવી ગયા 150 રૂપિયા 150 રૂપિયા 150 રૂપિયા. ચલો નાના છોકરીઓ માટે, છોકરાઓ માટે ટી શર્ટ આવ્યા 150 રૂપિયા 150 રૂપિયા 150 રૂપિયા. દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો 100 રૂપિયામાં કોઈ પણ સાડી તમે અહીંયાથી લઈ શકો છો. સાડીનો મોટો સેલ અહીંયા આવેલો છે. આવા તો અહીંયા ઘણા બધા સેલ આવેલા છે. એ સિવાય તમે વઉઠાના મેળામાંથી જે ભાતીગળ વસ્તુ જે હાથથી ડિઝાઇન કરેલી છે એવી યુનિક યુનિક ઘણી બધી વસ્તુઓ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો અરીસા જે ડિઝાઇન કરેલી છે એકદમ હાથ વડે અને સુંદર પેટર્ન લાગી રહી છે. તમે ઘર માટે લઈ જઈ શકો છો. આ સિવાય અહીંયા ઘણી બધી રાઇડો જેમ કે મતનો કૂવો, ચકદોળો, આવી બધી ઘણી બધી રાઇડો આવેલી છે. તો રાઇડોનો આપણો વિડીયો લાંબો થઈ ગયો છે, એટલા માટે જો તમારે અલગથી રાઇડોનો વિડીયો જોઈએ તો વઉઠાના મેળાનો આપણે બીજો પાર્ટ જરૂરથી બનાવીશું. કમેન્ટ જરૂરથી કરજો, વિડીયોને લાઈક જરૂરથી કરજો, દરેક ગ્રુપમાં શેર કરજો અને બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.